ધાનેરા તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ઓળીના રોગોમાં વધારો થતા અનેક બાળકો ઓળીના રોગથી પીડાઈ રહ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓળીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓળીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। અનેક બાળકો ઓળીના રોગથી પીડાઈ રહ્યા છે। ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓળીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ ઓળીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાઈ છે અને બાળકોને વિટામિન એ પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપ રોગથી દૂર રાખવા માટેની આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સૂચના કરવામાં આવી રહી છે। ધાનેરા સહિત સમગ્ર ગુજરાતમાં એક બાદ એક રોગોને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે। પહેલા કોરોના, હવે ઓરીમાં પણ અનેક બાળક રોગો સામે લડી રહ્યા છે। ધાનેરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ધાનેરા ખાનગી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર બીજી મોરે પણ લોકોને ઓરીના રોગથી માહિતગાર કર્યા હતા તેમજ ઓરીના રોગ સામે કઈ રીતે લડવું તે માટે સૂચન કર્યું હતું। કુદરતી આફતોને લઈ લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। અવનવા રોગોને લઈ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે। અત્યારે ધાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં 50%થી વધુ ઓરીના કેસ જોવા મળી રહ્યા છે। ઓરી એક ચેપી રોગ છે, જે અને જે બાળકને ઓરી થયું હોય તે બાળકને અન્ય બાળકોથી દૂર રાખવું, જેથી કરીને આ રોગને ફેલાવા અટકાવી શકાય। અત્યારે તો તંત્ર દ્વારા પણ આ રોગ પર અંકુશ લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા। એમાંથી બધાના સેમ્પલ મોકલાઈ ગયા છે અમદાવાદ વિજય મેડિકલ કોલેજ ખાતે। એમાંથી બધાના હજી રિઝલ્ટ આવ્યા નથી, બેના રિઝલ્ટ આવ્યા છે જે બે પોઝિટિવ છે। અને અમારા અર્બનના સ્ટાફ MPHW, FHW અને આશા વર્કર દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક આંગણવાડી ઉપર જઈ 1-5 વર્ષ સુધીના તમામ બાળકોને વિટામિન એ પીવડાવવામાં આવ્યું છે। એમાંથી જે એક્ટિવ કેસ છે એમને પણ વિટામિન એ પીવડાવી છે અને એમની સારવાર ચાલુ કરી દીધી છે। તમામ ધાનેરાની જનતાને જણાવવાનું કે જે પણ ઓરીના સસ્પેક્ટેડ કેસ તમને જાણવા મળે તો તરત જ એની સારવાર માટે સરકારી હોસ્પિટલ ધાનેરા અથવા અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક